नमस्कार नमस्कार दोस्तों, केम छो तमे बधा? आशा छे परीक्षानी तैयारी सारी चालती हशे। आ परीक्षा पे चर्चानी पहली वर्चुअल एडिशन छे। तमे जाणो छो आपणे छेल्ला एक वर्षथी कोरोना वच्चे जीवी रह्या छीए અને તેને કારણે દરેક વ્યક્તિએ નવું નવું ઇનોવેશન કરવું પડી રહ્યું છે। મારે પણ તમને લોકોને મળવાનો મોહ આ વખતે છોડવો પડ્યો છે અને મારે પણ એક નવા ફોર્મેટમાં તમારી વચ્ચે આવવું પડ્યું છે અને તમને રૂબરૂ ન મળવું, તમારા ચહેરાની ખુશી ન જોવી, તમારા ઉમંગ અને ઉત્સાહનો અનુભવ ન કરવો એ મારા પોતાના માટે પણ એક બહુ મોટો લોસ છે। પરંતુ છતાં પણ પરીક્ષા તો છે જ છે, તમે છો, હું છું, પરીક્ષા છે, તો બધી સારું જ છે કે આપણે પરીક્ષા પે ચર્ચા કન્ટિન્યુ કરીશું અને આ વર્ષે પણ બ્રેક નહીં લઈએ। હજી આપણે આપણી વાતચીતનો સિલસિલો શરૂ કરવા જઈ રહ્યા છીએ। એક વાત હું શરૂઆતમાં ચોક્કસ દેશવાસીઓને પણ કહેવા માંગુ છું અને ગાર્ડિયન્સને કહેવા માંગુ છું, ટીચર્સને કહેવા માંગુ છું, આ પરીક્ષા પે ચર્ચા છે પણ માત્ર પરીક્ષાની જ ચર્ચા નથી, ઘણી બધી વાતો થઈ શકે છે। એક હલકો ફૂલકો માહોલ બનાવવો છે, એક નવો આત્મવિશ્વાસ પેદા કરવો છે અને જેમ પોતાના ઘરમાં બેસીને વાતો કરીએ છીએ, પોતાના લોકો સાથે વાતો કરીએ છીએ, ભાઈબંધો સાથે વાતો કરીએ છીએ, આવો આપણે પણ એવી જ રીતે વાતો કરીશું આજે। નમસ્કાર ઓનરેબલ પીએમ સર, નમસ્કાર, મારું નામ એમ પલ્લવી છે, હું 9માં ધોરણમાં ભણું છું। સર, અમને ઘણીવાર એવું અનુભવાય છે કે આખું વર્ષ ભણવાનું સારું ચાલી રહ્યું હોય છે, પરંતુ જેવી પરીક્ષાઓ નજીક આવે છે બહુ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ જાય છે। કૃપા કરી આના માટે કોઈ ઉપાય બતાવો સર, ખૂબ ખૂબ આભાર સર। ધન્યવાદ પલ્લવી, મને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો એક બીજો સવાલ પણ છે। સાદર અભિનંદન આદરણીય પ્રધાનમંત્રીજી, મારું નામ અર્પણ પાંડે છે, હું ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ કોલાલંપુર મલેશિયામાં 12માં ધોરણનો વિદ્યાર્થી છું। હું તમારી પાસે મારા ભાવિ ભવિષ્યની સફળતા માટે એક પ્રશ્નના ઉત્તરની અપેક્ષા રાખું છું અને આશા રાખું છું કે તમે આ વિષયમાં મને માર્ગદર્શન આપશો। મારો પ્રશ્ન છે, પરીક્ષાની તૈયારી દરમિયાન અમારા મનમાં આવનારા ભય અને ચિંતાથી અમે કેવી રીતે બચીએ કે શું થશે જો સારા માર્ક્સ અને સારી કોલેજ મળશે કે નહીં? ધન્યવાદ પલ્લવી। અર્પણ, જુઓ, તમે જ્યારે આ ફિયરની ડરની વાત કરો છો ત્યારે મને પણ ડર લાગી જાય છે। અરે, એવી કઈ વાત છે જેના માટે ડરવું જોઈએ? શું પહેલી વાર એક્ઝામ આપવા જાઓ છો કે શું? શું પહેલા ક્યારે એક્ઝામ આપી નથી? શું તમને ખબર નહોતી કે માર્ચ મહિના એપ્રિલ મહિનામાં એક્ઝામ આવે છે? બધું ખબર છે, પહેલેથી ખબર છે, એક વર્ષ પહેલાથી ખબર છે, અચાનક તો નથી આવી ને। અને જે અચાનક નથી આવ્યું, કંઈ આભ નથી તૂટી પડ્યું, એનો મતલબ એ થયો કે તમને ડર એક્ઝામનો નથી, તમને ડર કોઈ અન્ય વાતનો છે। અને એ શું છે? તમારી આસપાસ એક માહોલ બનાવવામાં આવ્યો છે કે આ એક્ઝામ જ બધું છે, આ જ જિંદગી છે અને આના માટે આખું સામાજિક વાતાવરણ, ક્યારેક ક્યારેક સ્કૂલનું વાતાવરણ પણ, ક્યારેક ક્યારેક મા બાપ પણ, ક્યારેક તમારા સંબંધીઓ પણ એક એવો માહોલ બનાવી દે છે, એવી ચર્ચા કરે છે કે જાણે તમારે કોઈ મોટી ઘટનામાંથી પસાર થવાનું છે, ઘણા મોટા સંકટમાંથી નીકળવાનું છે। હું એ બધાને કહેવા માંગીશ, ખાસ કરીને હું પેરેન્ટ્સને કહેવા માંગુ છું, તમે આ શું કરીને બેઠા છો?
હું માનું છું કે આ સૌથી મોટી ભૂલ છે. આપણે જરૂર કરતા વધારે ઓવર કોન્શિયસ થઈ જઈએ છીએ. આપણે થોડું વધારે જ વિચારવા લાગીએ છીએ. અને એટલા માટે જ હું સમજું છું કે જિંદગીમાં આ કોઈ અંતિમ મુકામ નથી. જિંદગી બહુ લાંબી છે, એમાં ઘણા પડાવ આવે છે, આ એક નાનકડો પડાવ છે. આપણે દબાણ ન ઊભું કરવું જોઈએ. ભલે ટીચર હોય, સ્ટુડન્ટ હોય, પરિવારજન હોય, યાર દોસ્ત હોય, જો બહારનું દબાણ ઓછું થઈ ગયું, ખતમ થઈ ગયું, તો એક્ઝામનું દબાણ ક્યારેય મહેસૂસ નહીં થાય. કોન્ફિડન્સ ફૂલશે, ફાલશે, પ્રેશર રિલીઝ થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. અને બાળકોએ ઘરમાં સામાન્ય ચિંતામુક્ત જીવવું જોઈએ. નાની મોટી હલકી ફૂલકી વાતો જે રોજ કરતા હતા કરવી જોઈએ. જુઓ દોસ્તો, પહેલાં શું થતું હતું? પહેલાં મા બાપ બાળકોની સાથે વધારે ઇન્વોલ્વ રહેતા અને સહજ પણ રહેતા હતા અને ઘણા વિષયો પર ઇન્વોલ્વ રહેતા હતા. આજે જે પણ ઇન્વોલ્વ થાય છે એ મોટે ભાગે કરિયર, એક્ઝામ, અભ્યાસ, પુસ્તક, સિલેબસ. હું એને માત્ર ઇન્વોલ્વમેન્ટ નથી માનતો, અને આનાથી એમને પોતાના બાળકોના અસલી સામર્થ્યની ખબર નથી પડતી. જો મા બાપ વધારે ઇન્વોલ્વ હોય તો બાળકોની રુચિ, પ્રકૃતિ, પ્રવૃત્તિ આ બધાને સારી રીતે સમજે છે, અને જે ખામીઓ છે એ ખામીઓને સમજીને એને પૂરવાની કોશિશ કરે છે, અને તેને કારણે બાળકનું કોન્ફિડન્સ લેવલ વધે છે. એની સ્ટ્રેન્થ મા બાપને ખબર છે, એની વીકનેસીસ મા બાપને ખબર છે, અને એને કારણે મા બાપ સમજે છે કે આવા સમયે વીકનેસને બાજુ પર રાખો, સ્ટ્રેન્થને જેટલું બળ આપી શકાય એટલું આપો. પરંતુ આજે કેટલાક મા બાપ એટલા વ્યસ્ત છે કે એમને બાળકો સાથે રિયલ સેન્સમાં ઇન્વોલ્વ થવાનો સમય જ નથી મળતો. એનું પરિણામ શું આવે છે? આજે બાળકનું સામર્થ્ય જાણવા માટે પેરેન્ટ્સને એક્ઝામના રિઝલ્ટની શીટ જોવી પડે છે, અને એટલા માટે બાળકોનું આકલન પણ બાળકોના રિઝલ્ટ સુધી જ મર્યાદિત થઈ ગયું છે. માર્ક્સ સિવાય પણ બાળકમાં ઘણી એવી બાબતો હોય છે જેને પેરેન્ટ્સ માર્ક જ નથી કરી શકતા. સાથીઓ, આપણે ત્યાં એક્ઝામ માટે એક શબ્દ છે, કસોટી. મતલબ પોતાને કસવાના છે. એવું નથી કે એક્ઝામ અંતિમ મોકો છે. અલબત્ત એક્ઝામ તો એક પ્રકારે એક લાંબી જિંદગી જીવવા માટે પોતાની જાતને કસવાનો ઉત્તમ અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે એક્ઝામને જ જાણે જીવનના સપનાઓનો અંત માની લઈએ છીએ, જીવન મરણનો પ્રશ્ન બનાવી દઈએ છીએ. ખરેખર તો એક્ઝામ જીવનને ઘડવાનો એક અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે, એક મોકો છે. એને એ સ્વરૂપમાં લેવી જોઈએ. એકચ્યુઅલી આપણે આપણી જાતને કસોટી પર કસવાના અવસર શોધતા જ રહેવું જોઈએ, જેથી આપણે વધુ સારું કરી શકીએ. આપણે ભાગવું જોઈએ નહીં. આવો દોસ્તો, આગળના સવાલ તરફ જઈએ. માનનીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર. મારું નામ પુણ્ય સુનિયા છે. હું 11મા ધોરણની વિદ્યાર્થીની છું. મારા વિદ્યાલયનું નામ વિવેકાનંદ કેન્દ્રીય વિદ્યાલય નિરજુલે, ડિસ્ટ્રિક્ટ પાપુમપારે, સ્ટેટ અરુણાચલ પ્રદેશ છે. માનનીય પ્રધાનમંત્રીજી, અમુક સબ્જેક્ટ્સ અને અમુક ચેપ્ટર્સ છે જેને લઈને હું સહજ નથી. એનાથી પીછો છોડાવવામાં લાગેલી રહું છું. હું ભલે ગમે તેટલી પણ કોશિશ કેમ ન કરું, હું એને વાંચી નથી શકતી. કદાચ એવું એટલા માટે છે કારણ કે મને એનાથી ડર લાગે છે. સર, આ સ્થિતિને કેવી રીતે દૂર કરી શકાય? ધન્યવાદ સર.
ચલો આંધ્રથી આપણે મલેશિયા, મલેશિયાથી હવે અરુણાચલ પહોંચી ગયા, અને મને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો એક અન્ય સવાલ પણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી, નમસ્કાર. મારું નામ વિનીતા ગર્ગ છે અને હું SRDAV પબ્લિક સ્કૂલમાં 25 વર્ષથી કાર્યરત છું. મારો પ્રશ્ન છે, અમુક સબ્જેક્ટ્સ એવા છે જેમાં ઘણા સ્ટુડન્ટ્સને ડરનો સામનો કરવો પડે છે અને કારણે તે એનાથી દૂર ભાગે છે. આના વિશે ઇતિહાસ કે ગણિત જેવા વિષયોના શિક્ષક સારી રીતે સમજી શકે છે. ટીચર તરીકે આ સ્થિતિને વધુ સારી બનાવવા માટે અમે શું કરી શકીએ? આ એક અલગ પ્રકારનો જ વિષય મારી સામે આવ્યો છે. હું કોશિશ કરીશ કે સ્ટુડન્ટ્સના મનને સ્પર્શી શકું અને ટીચર્સની વાત પર ધ્યાન સાથે કંઈક સમાધાન આપી શકું. તમે બંને કોઈ ખાસ સબ્જેક્ટ્સ કે ચેપ્ટરના ડરની વાત કરી છે. તમે લોકો એકલા નથી જેમને આ સ્થિતિનો સામનો કરવો પડતો હોય. હકીકત તો એ છે કે દુનિયામાં એક પણ માણસ એવો નહીં મળે જેની ઉપર આ વાત લાગુ ન પડતી હોય. માની લો કે તમારી પાસે ખૂબ જ સુંદર 5-6 શર્ટ છે, પરંતુ તમે જોયું હશે એક કે બે શર્ટ તમને એટલા પસંદ આવતા હશે, વારંવાર પહેરતા હો, એનો મતલબ એ નથી કે બાકીના બેકાર છે, ફિટિંગ ઠીક નથી, એવું નથી. એ બે એટલા સારા લાગે છે કે તમે એને વારંવાર પહેરો છો. અમુક વાર તો મા બાપ પણ આ વાતને લઈને ગુસ્સો કરે છે કે કેટલી વાર આને પહેરીશ, હજી બે દિવસ પહેલા તો પહેર્યો હતો. પસંદ નાપસંદ મનુષ્યનો સ્વભાવ છે અને ક્યારેક ક્યારેક પસંદની સાથે લગાવ પણ થઈ જાય છે. હવે આમાં ડરની દુવિધાની શું વાત છે કે આપણે ડરવું જોઈએ? ખરેખર હોય છે શું કે જ્યારે આપણને અમુક વસ્તુઓ વધારે સારી લાગવા માંડે છે તો એની સાથે તમે બહુ કમ્ફર્ટ થઈ જાઓ છો, બહુ કમ્ફર્ટેબલ લાગે છે, એ સહજ બની જાઓ છો. પરંતુ જે વસ્તુઓ સાથે તમે સહજ નથી હોતા એની ચિંતામાં તમારી 80% એનર્જી તમે એમાં જ લગાડી દો છો. અને એટલા માટે સ્ટુડન્ટ્સને હું એ જ કહીશ, તમારે તમારી એનર્જીને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવી જોઈએ બધા વિષયોમાં બરાબર બરાબર. તમારી પાસે વાંચવા માટે 2 કલાક છે તો આ કલાકોમાં બધા સબ્જેક્ટને સમાન ભાવથી વાંચો, તમારા સમયને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ કરો. સાથીઓ, તમે જોયું હશે ટીચર્સ, માતા પિતા આપણને શીખવાડે છે કે જે સહેલું છે એ પહેલા કરો, આવું સામાન્ય રીતે કહેવામાં આવે છે. અને એક્ઝામમાં તો ખાસ કરીને વારંવાર કહેવામાં આવે છે કે જે સહેલું છે એને પહેલા કરો ભાઈ, જ્યારે ટાઈમ બચશે ત્યારે જે અઘરું છે એને હાથ લગાવજો. પરંતુ અભ્યાસને લઈને હું સમજું છું આ સલાહ જરૂરી નથી અને ઉપયોગી પણ નથી. હું જરા આ વસ્તુને અલગ રીતે જોઉં છું. હું કહું છું કે જ્યારે અભ્યાસની વાત હોય તો જે અઘરું હોય એને પહેલા લો, તમારું માઇન્ડ ફ્રેશ છે, તમે પોતે ફ્રેશ છો, એને અટેન્ડ કરવાનો પ્રયાસ કરો. જ્યારે અઘરું અટેન્ડ કરશો તો સરળ વધારે સહેલું બની જશે. હું મારો અનુભવ જણાવું છું. જ્યારે હું મુખ્યમંત્રી હતો, જ્યારે પ્રધાનમંત્રી બન્યો, તો મારે પણ ઘણું બધું વાંચવું પડે છે, ઘણું બધું શીખવું પડે છે, ઘણા લોકો પાસેથી શીખવું પડે છે, વસ્તુઓને સમજવી પડે છે. તો હું શું કરતો હતો? જે મુશ્કેલ બાબતો હોય, જેના નિર્ણય થોડા ગંભીર હોય, હું મારી સવારની જે શરૂઆત કરું છું તો અઘરી વસ્તુઓથી શરૂઆત કરવાનું પસંદ કરું છું.
મુશ્કેલમાં મુશ્કેલ બાબતો મારા ઓફિસર મારી સામે લઈને આવે છે. એમને ખબર છે કે એ મારો એક અલગ મૂડ હોય છે. હું વસ્તુ અને ખૂબ જ ઝડપથી સમજી લઉં છું, નિર્ણય કરવાની દિશામાં આગળ વધું છું. મેં પોતાનો એક નિયમ બનાવ્યો છે, કોશિશ કરી છે, અને જે સરળ વસ્તુઓ છે, દિવસભરના થાક પછી રાત્રે મોડું થઈ જાય છે, તો ચલો ભાઈ હવે આમાં વધારે મગજ ખપાવવાની જરૂર નથી, આ ભૂલ થવાનું કારણ નથી, તો આ વસ્તુઓને હું મોડી રાત સુધી ખેંચી લઉં છું. પણ સવારે જ્યારે ઉઠું છું તો ફરી મુશ્કેલીઓનો મુકાબલો કરવા નીકળી પડું છું. દોસ્તો, એક બીજી વાત આપણે પોતાની જાત પાસેથી શીખવી જોઈએ. તમે જુઓ, જે લોકો જીવનમાં ખૂબ સફળ છે એ દરેક વિષયમાં પારંગત નથી હોતા, પરંતુ કોઈ એક વિષય પર, કોઈ એક સબ્જેક્ટ પર એમની પકડ જબરજસ્ત હોય છે. હવે જેમ કે લતા દીદી છે, લતા મંગેશકરજીનું પૂરી દુનિયામાં નામ છે, હિન્દુસ્તાનની દરેક જબાન પર નામ છે. પણ કોઈ જઈને એમને કહી દે કે આજે અમારા ક્લાસમાં આવો અને જ્યોગ્રાફી ભણાવો, બની શકે તે ના પણ ભણાવી શકે, ભણાવી પણ શકે, હું નથી જાણતો એ ભણાવી શકે કે ના ભણાવી શકે. પણ લતાજીની નિપુણતા જ્યોગ્રાફીમાં કદાચ ના પણ હોય, પરંતુ સંગીતની દુનિયામાં એમણે જે કરેલું છે, એક વિષય પાછળ જે રીતે પોતાનું જીવન ખપાવી દીધું છે, આજે એ દરેક જણ માટે પ્રેરણાનું કારણ બની ગયા છે. અને એટલા માટે તમને ભલે અમુક સબ્જેક્ટ મુશ્કેલ લાગતા હોય, આ કોઈ તમારા જીવનમાં કોઈ ખામી નથી. તમે બસ એ ધ્યાન રાખો કે આ અઘરા લાગવાવાળા સબ્જેક્ટના અભ્યાસથી પોતાને દૂર ન કરશો, એનાથી ભાગશો નહીં. વળી ટીચર્સ માટે મારી સલાહ એ છે કે વિદ્યાર્થીઓ સાથે એમના ટાઈમ મેનેજમેન્ટ વિશે, એમની નીતિ રીતિ વિશે, સિલેબસની બહાર જઈને પણ ક્યારેક એમની સાથે વાત કરો, એની ચર્ચા કરો, એમને ગાઈડ કરો. વિદ્યાર્થીઓને ટોકવાને બદલે એમને ગાઈડ કરો. ટોકવું, રોકવું, એનો પ્રભાવ મન પર વધારે નેગેટિવ ફેલાય છે. પ્રોત્સાહિત કરવાથી એ કોન્સન્ટ્રેટેડ તાકાતના રૂપમાં કન્વર્ટ થઈ જાય છે. અમુક વાતો ક્લાસમાં બધાની વચ્ચે ચોક્કસપણે કહો, જેથી સૌને જ્ઞાન મળે. પરંતુ ઘણી વાતો એવી હોય છે જે ક્યારેક કોઈ એક બાળકને બોલાવીને ચાલતા ચાલતા થોડો માથા પર હાથ રાખીને ખૂબ પ્રેમથી કહેવાની જરૂર છે કે જો ભાઈ તું આટલું સારું કરે છે, જરા જો આને જરા થોડું આ કરી લે, જો તારામાં બહુ મોટી તાકાત છે, તમે જુઓ આ ખૂબ કામ લાગશે, ખૂબ કામ લાગશે. એક કામ કરજો, તમારા જીવનમાં એવી કઈ વાતો હતી જે ક્યારેક તમને ખૂબ જ મુશ્કેલ લાગતી હતી અને આજે તમે એને ખૂબ સહજતાથી કરી શકો છો? એવા અમુક કામોનું લિસ્ટ બનાવજો. જેમ કે સાયકલ ચલાવવી ક્યારેક તમને કઠિન લાગતી હશે, પરંતુ હવે એ જ કામ તમે ખૂબ જ સરળતાથી કરી લેતા હશો. ક્યારેક તરવાની વાત આવી હશે, ખૂબ ડર લાગ્યો હશે, ઉતરવાની પણ બીક લાગી હશે, પણ આજે તમે સારી રીતે તરવાનું શીખી ગયા હશો. જે મુશ્કેલ હતું એને તમે કન્વર્ટ કરી દીધું. તમારા જીવનમાં એવી સેંકડો વસ્તુઓ હશે, જો તમે આ યાદ કરીને જરા કોઈ કાગળ પર લખી લેશો તો ક્યારેય તમારે કોઈને પણ, મને પણ અઘરો લાગતો સવાલ પૂછવો જ નહીં પડે. કારણ કે ક્યારેય કોઈ ચીજ તમને મુશ્કેલ લાગશે જ નહીં. મારા પર વિશ્વાસ કરો દોસ્તો, એકવાર કરીને જુઓ. આદરણીય પ્રધાનમંત્રીજી, વણક્કમ. 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 ધોરણ 12માં વિવેકાનંદ કેન્દ્રીય વિદ્યાલય મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલ કન્યાકુમારી. સર, આ મહામારીની સ્થિતિમાં ઓનલાઈન અભ્યાસને કારણે અમને સામાન્ય કરતા વધારે ખાલી સમય મળે છે. હું જાણવા માંગુ છું, અમારા ખાલી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ? મને આ તક આપવા માટે આદરણીય પ્રધાનમંત્રીજીનો હું આભાર માનું છું. વણક્કમ. મમ્મી પપ્પાને ખબર પડશે કે તમે પરીક્ષાના સમયે ખાલી સમયની વાત કરી રહ્યા છો.
તો પછી જોજો શું થાય છે. ઠીક છે, મને આ સવાલ ખૂબ સારો લાગ્યો કે તમે એક્ઝામના સમયે પણ ખાલી સમય પર ધ્યાન આપી રહ્યા છો, ખાલી સમય વિશે ચર્ચા કરી રહ્યા છો. જુઓ દોસ્તો, ખાલી સમય એને ખાલી ના સમજશો, આ ખજાનો છે, ખજાનો. ખાલી સમય એક સૌભાગ્ય છે, ખાલી સમય એક અવસર છે. તમારી દિનચર્યામાં ખાલી સમયની ક્ષણ પણ હોવી જ જોઈએ, નહીતર તો જિંદગી એક રોબોટ જેવી બની જાય. ખરેખર ખાલી સમય બે પ્રકારના હોઈ શકે છે. એક જે તમને સવારથી જ ખબર છે કે આજે તમે 3-4 વાગ્યા સુધી ફ્રી છો, કે આવતા રવિવારે તમે અડધો દિવસ ફ્રી છો, કે 4 તારીખે રજા છે, તમે બપોર સુધી તમારી પાસે કોઈ કામ નથી, તમને ખબર છે. પણ બીજો એ જેની ખબર તમને લાસ્ટ મોમેન્ટ પર પડે છે. જો તમને પહેલેથી જ ખબર હોય કે મારી પાસે ખાલી સમય છે, તો તમે તમારા પેરેન્ટ્સ કે તમારા બહેન ભાઈને કહી શકો છો કે હું તમારી હેલ્પ કરીશ, તમારે શું કામ કરવું છે, તમે શું કરી રહ્યા છો, હું શું હેલ્પ કરી શકું. બીજું તમે વિચારો કે એવી કઈ વસ્તુઓ છે જે તમને ખુશી આપે છે. થોડો ભારે ભરખમ શબ્દ છે, સ્વાંતઃ સુખાય. જેમાંથી તમને સુખ મળે છે, તમને આનંદ મળે છે, તમારા મનને ખુશ કરે છે, તમે આવું પણ કંઈ કરી શકો છો. હવે તમે મને પૂછ્યું છે તો હું પણ વિચારું છું કે મને શું કરવું પસંદ છે. મેં મારી દિનચર્યામાં ઓબ્ઝર્વ કર્યું છે કે જો મને થોડો પણ ખાલી સમય મળી જાય અને જો ઝૂલો હોય તો મને મન થાય કે હું થોડી વાર ઝૂલા પર ચોક્કસ બેસું. ખૂબ જ થાક લાગ્યો છે અને 5 મિનિટનો પણ સમય મળી ગયો, કે પછી હું કોઈ પણ કામ પણ કરતો હોઉં, તો પોતાના ખાલી સમયમાં ઝૂલા પર બેસીને ખબર નહીં શું કારણ છે, પણ મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. જ્યારે તમે ખાલી સમય અર્ન કરો છો તો તમને એની સૌથી વધારે વેલ્યુ સમજાય છે. એટલે તમારી લાઈફ એવી હોવી જોઈએ કે જ્યારે તમે ખાલી સમય અર્ન કરો તો એ તમને અસીમ આનંદ આપે. અહીંયા એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ખાલી સમયમાં કઈ વસ્તુથી બચવું જોઈએ, નહીંતર એ જ વસ્તુ બધો ખાલી સમય ખાઈ જશે, ખબર પણ નહીં પડે, અને અંતમાં રિફ્રેશ રિલેક્સ થવાને બદલે તમે કંટાળી જશો, થાક અનુભવવા લાગશો. એક તરફ મને લાગે છે કે ખાલી સમયમાં આપણે આપણી ક્યુરિયોસિટી, જિજ્ઞાસા વધારવાની અને એવી કઈ વસ્તુઓ આપણે કરી શકીએ છીએ જે કદાચ ખૂબ પ્રોડક્ટિવ બની જશે. તમારી મમ્મી કે પપ્પા જો ખાવાનું બનાવી રહ્યા છે તો એને ઓબ્ઝર્વ કરો. નવી નવી વસ્તુઓમાં અંદર જવાનો, કંઈક નવું જાણવાનો, એનો ઇમ્પેક્ટ સીધે સીધો નથી દેખાતો, પણ જીવનમાં આનો ખૂબ ઊંડો પ્રભાવ હોય છે. ફ્રી ટાઈમનો એક બીજો બેસ્ટ યુઝ થઈ શકે છે કે આપ અમુક એવી પ્રવૃત્તિઓ સાથે પોતાની જાતને સાંકળો જેમાં તમે પોતાને એક્સપ્રેસ કરી શકો, તમારી યુનિકનેસને બહાર લઈ આવી શકો, જેમાં તમે તમારી ઇન્ડિવિજ્યુઆલિટી સાથે જોડાઈ શકો. આવું કરવાની ઘણી રીતો છે અને તમે પણ ઘણી રીતો જાણો છો. સ્પોર્ટ્સ છે, મ્યુઝિક છે, રાઇટિંગ છે, પેઇન્ટિંગ છે, સ્ટોરી રાઇટિંગ છે, તમે ઘણું બધું કરી શકો છો. તમારા થોટ્સને
ઇમોશન્સને એક્સપ્રેસ કરવાનો એક ક્રિએટિવ રસ્તો શોધો. અવસર આપો. નોલેજની સીમાઓ ઘણીવાર ત્યાં સુધી મર્યાદિત હોય છે જે તમને ઉપલબ્ધ છે, જે તમારી આસપાસ છે. પણ ક્રિએટિવિટીની સીમાઓ નોલેજથી પણ ખૂબ દૂર સુધી તમને લઈ જાય છે, ખૂબ વિશાળ ફલક પર લઈ જાય છે. ક્રિએટિવિટી તમને એ ક્ષેત્રમાં લઈ જઈ શકે છે જ્યાં પહેલા ક્યારેય કોઈ ન પહોંચ્યું હોય, જે નવું હોય. આપણે ત્યાં કહેવાય છે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આ ક્રિએટિવિટીની તો વાત છે. નમસ્તે ઓનરેબલ પીએમ સર, હું આશય કિકતપુરે બેંગ્લોરથી. મારો સવાલ તમને એ છે કે બાળકોને ગુડ વેલ્યુ શીખવવાની સૌથી સારી રીત કઈ છે? ધન્યવાદ. મને એક સવાલ જે આવ્યો છે એ નમો એપ પર આવ્યો છે. એના વિઝ્યુઅલ મારી પાસે નથી, પણ મને એ સવાલ સારો લાગ્યો એટલે મને લાગે છે કે હું ચોક્કસ તમારી સાથે શેર કરું. પટણાથી સવાલ છે, પ્રવીણ કુમારે પૂછ્યો છે. સર, આજે મા બાપ માટે છોકરા મોટા કરવા થોડું મુશ્કેલ થઈ ગયું છે. કારણ છે આજનો જમાનો અને આજના બાળકો. એવામાં અમે કેવી રીતે એ સુનિશ્ચિત કરીએ કે અમારા બાળકોનો વ્યવહાર, આદતો અને ચારિત્ર્ય સારું હોય? પ્રવીણકુમાર એક જાગૃત પિતા તરીકે કદાચ મને આ પૂછી રહ્યા છે. ઘણો અઘરો સવાલ છે મારા માટે. હું કહીશ કે પહેલા તો તમે સ્વયં ચિંતન કરો, આત્મચિંતન કરો. શું એવું તો નથી ને કે જીવન જીવવાની જે રીત તમે પસંદ કરી છે, તમે ચાહો છો એવી જ જિંદગી તમારા બાળકો પણ જીવે, અને થોડો પણ એમનામાં બદલાવ આવે છે તો તમને લાગે છે કે પતન થઈ રહ્યું છે, વેલ્યુનો હ્રાસ થઈ રહ્યો છે? મને બરાબર યાદ છે, એક વખત મેં સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા નવયુવાનો સાથે મેં એક સમારોહ કર્યો. તો બંગાળની એક દીકરી જેણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે પોતાની આખી કેરિયર છોડીને, તો એણે પોતાનો અનુભવ જણાવ્યો. મને હંમેશા યાદ રહેશે, એ દીકરીએ કહ્યું કે મેં પોતાની નોકરી છોડી દીધી, કેરિયર છોડી દીધું અને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. અને મારી માને જ્યારે ખબર પડી તો મારી માએ તરત જ કીધું, સર્વનાશ. એટલે એટલો માને ઝાટકો લાગ્યો, પણ પછી એ છોકરી સ્ટાર્ટઅપમાં ખૂબ સફળ થઈ હતી. તમારે વિચારવું જોઈએ કે તમે તમારા ભાવ વિશ્વમાં તમારા બાળકને જકડવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા ને? અને એટલા માટે તમારો પરિવાર, તમારી પરંપરાઓ, એમાં મૂળભૂત મૂલ્યો પર કેવી રીતે ભાર આપવો આપણે આઈડેન્ટિફાય કરવું જોઈએ. જેમ કે આપણે ત્યાં કહેવાય છે, જનસેવા એ જ પ્રભુ સેવા છે, એ આપણા શાસ્ત્રોમાં મૂલ્યો રૂપે છે. પણ તમારા ઘરમાં પૂજાપાઠ તો ખૂબ થાય છે, દુનિયાને દેખાય છે કે તમે ખૂબ ધાર્મિક છો, રિચ્યુઅલથી ભરપૂર જીવન છે, પણ તમે જનસેવામાં ક્યાંય નજરે પડતા નથી. હવે જ્યારે તમારું સંતાન આ વિરોધાભાસ જુએ છે તો એના મનમાં કોન્ફ્લિક્ટ શરૂ થઈ જાય છે, સવાલો ઊભા થાય છે, અને સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. એ જ પ્રકારે આપણા મૂલ્યો છે કે જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે, એ જ પ્રકારે આપણા સૌની માન્યતા છે અને આપણને એ શીખવાડવામાં આવ્યું છે, આપણા જીવન મૂલ્યના રૂપમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, અને આપણી વિચારધારા છે કે જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે. પણ તમે તમારા ઘરમાં જે કામ કરવા આવે છે, કચરા પોતા કરવા આવે છે, લિફ્ટ ચલાવવા વાળો હોય છે, તમને સ્કૂલમાં છોડવા વાળા ઓટો રિક્ષા ડ્રાઈવર છે, શું ક્યારેય તમે
એમની સાથે એમના સુખ દુઃખની ચિંતા અને ચર્ચા કરી છે? શું ક્યારેય તમે પૂછ્યું કે તમારા પરિવારમાં તો કોઈને કોરોના નથી થયો ને? તમારા પરિવારમાં બધા સુખી છે ને? તમે જે ગામથી આવ્યા છો એ ગામમાં તો બધા ઠીક છે ને? શું તમે ક્યારેય પૂછ્યું છે? જો તમે એવું કર્યું હશે તો તમારે તમારા બાળકોને મૂલ્ય ન શીખવાડવા પડે. હું તમારા પર સવાલો નથી ઉઠાવી રહ્યો, એક સામાન્ય વ્યવહારની વાત કરું છું. કેટલાક લોકો ખરેખર આવું નથી કરતા. બાળકનો બર્થડે હોય છે, ખૂબ બધી તૈયારીઓ કરે છે. કેટલા લોકો પોતાના ઘરમાં કામ કરવાવાળાને કહે છે કે જે પણ કામ કરવું હોય 5 વાગ્યા સુધી પૂરું કરી દો, 6 વાગ્યાથી જ્યારે મહેમાન આવવાના શરૂ થઈ જશે ત્યારે તું પણ અમારા પરિવારના મહેમાન તરીકે નવા કપડાં પહેરીને, સારા કપડાં પહેરીને પરિવારના બધાને લઈને આવી જશે. તમે જુઓ, તમે એમને શું કહો છો? આજે ઘરમાં ઘણા મહેમાન આવવાના છે, મોડે સુધી રહેવું પડશે. તમે આવું કહેવાને બદલે શું કહો છો? જો કાલે ખૂબ મહેમાન આવવાના છે, ખૂબ કામ છે, તું ઘરે કઈ ના આવજે, મોડો આવીશ, મોડી આવીશ. એટલે તમારું બાળક આ બધું જોઈ રહ્યું છે કે આવડો મોટો ઉત્સવ છે ઘરમાં, પણ એ જે મારા માટે મહેનત કરે છે દિવસ રાત, એ તો આમાં ભાગીદાર છે જ નહીં. અને ત્યારે એ બાળકના મનમાં ટકરાવ શરૂ થાય છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું છું. આપણે કહીએ છીએ દીકરો દીકરી એક સમાન, આ મૂલ્યો છે આપણા. આપણે ત્યાં દેવ સ્વરૂપની જે કલ્પના કરવામાં આવી છે તેમાં સ્ત્રી ભગવાનનું એટલું જ મહત્વ છે. પણ આપણા ઘરના વાતાવરણમાં દીકરા અને દીકરી વચ્ચે જાણે અજાણે જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં અસમાનતા હોય છે. ત્યારબાદ જ્યારે એ જ દીકરો સમાજ જીવનમાં જાય છે તો એના દ્વારા નારી સમાનતામાં કોઈ ને કોઈ ખામીની સંભાવના રહી જ જાય છે. એ સાચી વાત છે કે પરિવારના સંસ્કાર સારા હોય તો બુરાઈઓ હાવી નથી થતી, પણ 19-20 નો જ ફરક હોય છે. દીકરા દીકરીના વ્યવહારમાં કોઈને કોઈ ઉણપ રહી જ જાય છે. એટલે આપણે જે આપણું ભાવ વિશ્વ બનાવ્યું છે એ જ્યારે વ્યવહારની કસોટી પર ખરું નથી ઉતરતું ત્યારે બાળકોના મનમાં અંતર્દ્વંદ્વ શરૂ થઈ જાય છે. એટલે મૂલ્યોને ક્યારેય પણ થોપવાનો પ્રયાસ ન કરો, મૂલ્યોનું પાલન કરીને પ્રેરિત કરવાનો પ્રયાસ કરો. આખરે બાળકો ખૂબ સ્માર્ટ હોય છે, જે તમે કહેશો એવું એ કરશે કે નહીં કરે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એ વાતની પૂરી સંભાવના હોય છે કે જે તમે કરી રહ્યા છો તેઓ એને ખૂબ ઝીણવટથી જુએ છે અને પુનરાવર્તન કરવા માટે લલચાઈ જાય છે. અને જ્યારે તમે આ મૂલ્યોની સાથે આપણા ઇતિહાસ, આપણા પુરાણ, આપણા પૂર્વજોની નાની નાની વાતોને સહજતાથી જોડશો તો બાળકો પણ પ્રેરિત થશે, આચરણ વ્યવહારમાં ઉતારવાનું સરળ થઈ જશે. નમસ્કાર સર, હું પ્રતિભા ગુપ્તા કુંદન વિદ્યા મંદિર લુધિયાણાથી. સર, મારો તમને સવાલ એ છે કે અમારે હંમેશા કામ કરાવવા માટે બાળકોની પાછળ ભાગવું પડે છે, તો અમે કેવી રીતે એમને સેલ્ફ મોટિવેટેડ બનાવી શકીએ જેથી એ પોતાના કામ જાતે કરે? ધન્યવાદ. તમે ખરાબ ના લગાડો તો હું જરા આ વિષયમાં તમારાથી અલગ વિચાર ધરાવું છું. મને લાગે છે કે બાળકોની પાછળ એટલા માટે ભાગવું પડે છે કારણ કે એમની રફતાર આપણાથી વધારે છે. એ વાત સાચી છે કે બાળકોને શીખવાડવાની, કહેવાની, સંસ્કાર આપવાની જવાબદારી પરિવારમાં સૌની છે. પણ ઘણીવાર મોટા હોવા છતાં પણ આપણે જરા મૂલ્યાંકન કરવું જોઈએ. આપણે એક બીબું તૈયાર કરી લઈએ છીએ અને બાળકને
એમાં ઢાળવાની કોશિશ કરતા રહીએ છીએ અને સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. આપણે એને સોશિયલ સ્ટેટસનો સિમ્બોલ બનાવી દઈએ છીએ. હંમેશા માતા પિતા પોતાના મનમાં અમુક લક્ષ્ય તૈયાર કરી લે છે, અમુક પેરામીટર્સ બનાવી લે છે અને અમુક સપના પણ જોઈ લે છે. પછી પોતાના એ સપનાઓ અને લક્ષ્યોને પૂરા કરવાનો બોજ બાળકો પર નાખી દે છે. આપણે આપણા લક્ષ્યો માટે બાળકોને જાણે અજાણે જ, માફ કરજો મને, મારો શબ્દ ક્યાંક કઠોર લાગશે, જાણે અજાણે આપણે બાળકોને ઇન્સ્ટ્રુમેન્ટ માનવા લાગીએ છીએ. અને જ્યારે બાળકોને એ દિશામાં ખેંચવા અસફળ થઈએ છીએ તો એમ કહેવા લાગીએ છીએ કે બાળકોમાં મોટિવેશન અને ઇન્સ્પિરેશનની કમી છે. કોઈને પણ મોટિવેટ કરવાનો પહેલો પાઠ છે ટ્રેનિંગ, પ્રોપર ટ્રેનિંગ. એકવાર બાળકનું મન ટ્રેન થઈ જશે ત્યારબાદ મોટિવેશનનો સમય શરૂ થશે. ટ્રેનિંગના ઘણા માધ્યમ, ઘણા સ્વરૂપ હોઈ શકે છે. સારું પુસ્તક, સારી મૂવીઝ, સારી વાર્તાઓ, સારી કવિતાઓ, સારી કહેવતો કે સારા અનુભવો, આ બધા એક પ્રકારે ટ્રેનિંગના ટૂલ્સ જ છે. જેમ કે તમે ચાહો છો તમારું બાળક સવારે ઊઠીને વાંચે, તમે એને કહો છો, બોલો પણ છો, લડો પણ છો, પણ તમને સફળતા નથી મળતી. પરંતુ શું તમારા ઘરમાં ક્યારે પુસ્તકોની ચર્ચા થાય છે જેમાં ઇનડાયરેક્ટલી સવારે ઉઠવાના ફાયદાઓની ચર્ચા હોય? આપણે ત્યાં આધ્યાત્મિક જીવનના લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ એમના દિવસનો આરંભ થઈ જાય છે અને એના જ નોર્મ્સનું પાલન કરે છે. તો બીજી તરફ આજકાલ 5 AM ક્લબની પણ ચર્ચા થાય છે. શું તમે એવા કોઈ પણ પુસ્તકની ઘરમાં ચર્ચા કરી છે કે કોઈ એવી મૂવી કે ડોક્યુમેન્ટરી જોઈ છે જેમાં આ વિષયમાં વૈજ્ઞાનિક ઢબથી, તર્કબદ્ધ રીતે, ઇમોશન્સની સાથે વાતો જણાવવામાં આવી હોય? આ એક વાર કરીને જુઓ. સવારે ઉઠવા માટે બાળકની ટ્રેનિંગ આપ મેળે જ થઈ જશે. એક વાર મન ટ્રેન થઈ ગયું, મનમાં બાળક સમજી ગયું કે સવારે ઉઠવાના શું ફાયદા છે, તો પછી એ પોતે મોટિવેટ થવા લાગશે. આ જ તો એન્વાયરમેન્ટ ક્રિએશન હોય છે જેની ઘરમાં સૌથી વધારે જરૂર હોય છે. તમે બાળકના બાળપણનો એ સમય યાદ કરો જ્યારે તમે તેને ખોળામાં લેતા હતા. માની લો કે તમારા ખિસ્સામાં પેન છે અથવા તમે ચશ્મા પહેર્યા છે. બાળક તેને ખેંચે છે, ચશ્મા ઉતારે છે, તો તમે શું કરતા હતા? તમે બાળકની પાસેથી જો ચશ્મા પાછા લેવાની કોશિશ કરો છો તો એ રડે છે, પેન પાછી લેવાની કોશિશ કરો છો તો એ રડે છે. તો સમજદાર મા બાપ શું કરે છે? એક મોટો બોલ એની સામે મૂકી દે છે, લઈને ઊભા રહી જાય છે. બાળક શું કરે છે? ચશ્મા છોડી દે છે, પેન છોડી દે છે અને મોટો બોલ રમવા માટે લઈ લે છે. રડતો નથી અને સરળતાથી તમે સોલ્યુશન કાઢી લો છો. તમે તેનું માઇન્ડ ડાયવર્ટ કરીને તેને વધુ ગમતી બીજી પોઝિટિવ વસ્તુઓ આપીને તેને મોટિવેટ કરતા હતા. આ જે કામ તમે પહેલા કર્યું છે જ્યારે બાળક એકદમ નાનું હતું, એ જ કામ તમે અત્યારે પણ કરી શકો છો. તમે સાંભળ્યું હશે, એક દીપથી પ્રગટે બીજો. તમારું બાળક પરપ્રકાશિત ન હોવું જોઈએ, તમારું બાળક સ્વયં પ્રકાશિત હોવું જોઈએ. બાળકોની અંદર જે પ્રકાશ
તમે જોવા માંગો છો એ પ્રકાશ તેની અંદરથી પ્રકાશમાન થવો જોઈએ અને એ તમારા જાગૃત સક્રિય પ્રયત્નોથી સંભવ છે। તમે તમારા એક્શન્સમાં જે પરિવર્તન બતાવશો એ બાળકો ખૂબ બારીકીથી ઓબ્ઝર્વ કરશે। અહીંયા એક બીજી વાત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગીશ। બાળકોને ક્યારેય પણ ભય પેદા કરીને આમ થશે તો આમ થશે, આવું થશે તો આવું થશે, મહેરબાની કરીને આવી કોશિશ ન કરશો। એક પ્રકારે આ રીત લાગે તો ખૂબ સરળ છે, પણ આનાથી એક રીતે નેગેટિવ મોટિવેશનની સંભાવનાઓ વધી જાય છે। જેવો તમે જે હાવ ઊભો કર્યો છે એ ખતમ થઈ જાય, બાળકનું મોટિવેશન પણ ખતમ થઈ જાય છે। અને એટલા માટે પોઝિટિવ મોટિવેશન ને સાથે સાથે વારંવાર પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ પર જોર આપતા રહેવું જોઈએ। મોટિવેશનનો જે મંત્ર બાળકો માટે છે, એક રીતે આપણા સૌ માટે પણ છે, મનુષ્ય માત્ર માટે છે। નમસ્તે પ્રાઇમ મિનિસ્ટર સર, મારું નામ તનય છે અને હું શામિયા ઇન્ડિયન મોડેલ સ્કૂલ કુવૈતનો વિદ્યાર્થી છું। સર, મારો પ્રશ્ન એ છે કે જીવનના પડકારો માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી? થેન્ક યુ સર। નમો એપ પર મસૂરી ઉત્તરાખંડ શ્રીમાન અશરફ ખાને લખ્યું છે। સર, અમે બધા જ્યારે અમારા મોટા કઝિન્સ કે મિત્રો સાથે વાત કરીએ છીએ તો તેઓ કહે છે કે હજી સ્કૂલમાં તો તમે જીવન જોયું જ ક્યાં છે, જીવનની અસલી કસોટી તો સ્કૂલની બહાર નીકળ્યા પછી થશે। મારો સવાલ એ છે કે આજે અમે અમારી જાતને ભવિષ્યના પડકારો માટે કેવી રીતે તૈયાર કરીએ? તને, તમે તો કુવૈતથી મારી સાથે વાત કરી રહ્યા છો, પણ તને ક્યારેય કોઈએ આ વાત માર્ક કરી છે કે તમારો જે અવાજ છે એ ગોડ ગિફ્ટેડ છે? શું ક્યારેય તમારા મા બાપે, ક્યારેય તમારા દોસ્તોએ, ક્યારેય તમારા ટીચર્સે ક્યારેય કહ્યું છે? શું તમારું ધ્યાન ગયું છે? આજે તમારો સવાલ સાંભળ્યા પછી, ભલે રેકોર્ડેડ છે, પણ હું પાક્કું માનું છું કે તમને એક વિશિષ્ટ પ્રકારનો અવાજ પરમાત્માએ આપ્યો છે। ક્યારેક એના પર ધ્યાન આપજો, એ તમારી ખૂબ મોટી વિરાસત બની શકે છે। ખેર, હું તનયની વાતો તરફ ચાલ્યો ગયો, પણ જે સવાલ તમે પૂછ્યા, પહેલી વાત તો એ કે જે લોકો તમને આ કહે છે એમની કહેવાની રીત ભલે આવી હોય કે તે તમને સલાહ આપી રહ્યા છે, પણ મનની અંદરની સચ્ચાઈને જુઓ તો એ પોતાની જાતને હીરો બનાવવાની કોશિશ કરી રહ્યા હોય છે, કે પછી એ પોતાની અસફળતાઓને એટલા માટે મોટી બનાવીને બતાવે છે કે જેથી એને એક એસ્કેપ રૂટ મળી શકે, અને એટલા માટે એ બતાવે છે કે એની સામે ખૂબ મોટા મોટા પડકારો છે। આ વિષયમાં મારો સીધો સાદો મંત્ર છે, એક કાનથી સાંભળો અને બીજા કાનમાંથી કાઢી નાખો। હા, આ સવાલ ખૂબ જ સ્વાભાવિક છે કે 10મા અથવા 12મા ધોરણ પછી શું? આ દરેક બાળકના મનમાં હોય છે, અને ન તો હું આનો ઇનકાર કરી શકું
કે બીજું કોઈ પણ આનો ઇનકાર કરી શકે. ઘણા લોકો માટે આ સવાલ ચિંતા અને નિરાશા ફેલાવનારો હોઈ શકે છે. દુર્ભાગ્યે આજના ઝાક જમાળવાળા યુગમાં સેલિબ્રિટીના કલ્ચરને કારણે અને તેનો પ્રભાવ હોવાને કારણે સ્ટુડન્ટ લાઈફમાં એક ટ્રેન્ડ બની ગયો છે, જે ટીવી પર આવે છે, જેની અખબારોમાં ચર્ચા થાય છે, એવું કંઈક બનવું છે, એવું કંઈક કરવું છે. આ ખોટી વાત નથી, પણ જીવનની સચ્ચાઈથી આ ખૂબ દૂર છે. આજે પ્રચાર માધ્યમોમાં 1000-2000 લોકો આપણી સામે આવે છે. દુનિયા આટલી નાની નથી. આટલી મોટી વિશ્વ વ્યવસ્થા, આટલો લાંબો માનવ ઇતિહાસ, આટલી ઝડપથી થઈ રહેલા પરિવર્તન, ખૂબ બધા અવસર લઈને આવે છે. જીવનની સચ્ચાઈ એ છે કે જેટલા લોકો છે એટલી વિભિન્નતાઓ છે, જેટલા લોકો છે એટલા અવસર પણ છે. આપણે આપણી જિજ્ઞાસાની સીમા ખૂબ મોટી કરવાની જરૂરિયાત છે, એને વિસ્તરણ આપવાની આવશ્યકતા છે. અને એટલા માટે જરૂરી છે કે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં પણ તમે પોતાની આસપાસના જીવનને ઓબ્ઝર્વ કરતા શીખો. તમારી આસપાસ કેટલા બધા પ્રોફેશન છે, નેચર ઓફ જોબ્સ છે, અને બદલાતા નેચર ઓફ જોબ્સ છે. પોતાને ટ્રેન કરો, પોતાની સ્કિલ વધારો અને એનો લાભ ઉઠાવો. કરિયરની પસંદગીમાં એક પક્ષ આ પણ છે કે ઘણા લોકો જીવનમાં ઇઝી રૂટની શોધમાં હોય છે. ખૂબ જલ્દી વાહવાહી મળી જાય, આર્થિક રૂપે મોટું સ્ટેટસ બની જાય, આ ઈચ્છા જ જીવનમાં ક્યારેક ક્યારેક, દરેક વખતે નહીં પણ ક્યારેક ક્યારેક અંધકારની શરૂઆત પણ કરવાનું કારણ બની જાય છે. પછી આ અવસ્થા એવી હોય છે જેમાં સપના સેવવા અને જોવા જરાક સારું લાગે છે. સપનામાં ખોવાયેલા રહેવું સારું લાગે છે, સપના જોવા સારી વાત છે, પણ સપનાને લઈને બેસી રહેવું અને સપનાઓ માટે સૂતા રહેવું આ તો યોગ્ય નથી. સપનાથી આગળ વધીને પોતાના સપનાઓને મેળવવાનો સંકલ્પ આ ખૂબ મહત્વપૂર્ણ છે. તમારે વિચારવું જોઈએ કે તમારું કયું એવું એક સપનું છે જેને તમે તમારા જીવનનો સંકલ્પ બનાવવા માંગો છો. જેવા તમે આ સંકલ્પ લઈ લેશો, તમને આગળનો રસ્તો પણ એટલો જ સાફ દેખાવા માંડશે. માનનીય પ્રધાનમંત્રીજી, પ્રણામ. માફ કરશો, મારો સવાલ પરીક્ષાને લગતો નથી, તો કૃપા કરીને તમે આના પર હસતા નહીં. આજકાલના બાળકો પ્રોપર ખાવાનું નથી ખાતા, આખો દિવસ ચિપ્સ, ચોકલેટ અને જંક પર એમનું ધ્યાન રહે છે. તમે પ્લીઝ અમને એ જણાવો કે અમારે આના વિશે શું કરવું જોઈએ. આ પ્રકારના થોડા બીજા સવાલ પણ મારી પાસે છે, અને આ નરેન્દ્ર મોદી એપ પર છત્તીસગઢ રાયપુરથી સુનીતા પોલજીએ લખ્યું છે. સર, અમારા બાળકોને અમે જે ટિફિન આપીએ છીએ તેઓ એ વસ્તુને ખાતા નથી અને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાની જીદ કરે છે. કૃપા કરીને આ મુદ્દા પર અમને માર્ગદર્શન આપો. હું સમજી નથી શકતો કે હું આ બધા સવાલ સાંભળીને મલકાઉં કે જોરથી હસવા લાગું.
જો આ મુદ્દા પર આપણે મનોવૈજ્ઞાનિક રીતે આગળ વધીએ તો કદાચ આનું સમાધાન સરળ થઈ જશે. આપણી જે ટ્રેડિશનલ ખાવાની વસ્તુઓ છે, મનોવૈજ્ઞાનિક રૂપથી એના પ્રત્યે આપણે સહજ રૂપે ગૌરવનો ભાવ પેદા કરીએ. એની જે વિશેષતા છે એની વાત કરીએ. ભોજન રાંધવાની આપણી જે પ્રક્રિયા છે, કિચનની જે એક્ટિવિટીઝ છે, તેની ઘરના બાકીના સભ્યોને ખબર હોવી જોઈએ કે કેટલી મહેનત કર્યા પછી ભોજન બને છે. બાળકોની સામે પણ આ બધી જ બાબતો ચર્ચામાં લાવવી જોઈએ. કેવી રીતે ભોજન બને છે, કેટલી વાર લાગે છે, કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, એમને અહેસાસ થશે કે ખરેખર કેટલી મહેનતનું કામ હોય છે, અને ત્યારે જઈને મારી થાળી ભરાય છે. બીજું, આજના જમાનામાં ખાવા પીવાની ખૂબ બધી વેબસાઇટ્સ છે, હેલ્ધી ફૂડની પણ કોઈ કમી નથી. શું આપણે આમાંથી પણ માહિતી મેળવીને, આવી વસ્તુઓને લઈને કોઈ ગેમ ડેવલપ કરી શકીએ છીએ, જે આપણે અઠવાડિયામાં એક વખત રમી શકીએ? જેમ કે ગાજર છે, કેરેટ, એના ઇમ્પોર્ટન્સ પર આપણે બોલીએ. એના શું ફાયદા હોય છે, શું લાભ હોય છે, શું ન્યુટ્રિયન્ટ્સ હોય છે, આવું કરીને જુઓ. બીજું, આપણા સૌના ઘરમાં જે ફેમિલી ડોક્ટર છે, એ ડોક્ટર એક રીતે મિત્ર હોય છે. જ્યારે પણ એ ઘરે આવે તો એમની વાતો આખો પરિવાર સાંભળે કે કયા પ્રકારના ખાવાનું શું મહત્વ છે, ન્યુટ્રિયન્ટ્સ ક્યાંથી મળે છે, શું ખાવું જોઈએ. એ કહી શકે છે કે તમારા ઘરમાં કયા પ્રોબ્લેમ હેરિડિટરી છે અને એનાથી બચવા માટે શું ખાવું જરૂરી છે. આનાથી પણ બાળકોને ફાયદો થશે. ત્રીજું, તમે ટીચરને રિક્વેસ્ટ કરી શકો છો કે તમે બાળકોમાં આ શું તમને તકલીફ થઈ રહી છે, ખાસ કરીને ખાવાના વિષયમાં. ટીચરને સમજાવો, ટીચરને વિશ્વાસમાં લો. તમે જુઓ, ટીચર ખૂબ કુશળતાપૂર્વક વાર્તા કહેતા કહેતા, વાત કરતા કરતા, હસી મજાકમાં એના મગજમાં ભરી દેશે કે આ કેમ કરવું જોઈએ. અને ટીચરના કહેવાની બાળકો પર અલગ જ અસર થાય છે. આપણે પણ કેટલાક નવા એક્સપેરિમેન્ટ કરતા રહેવું જોઈએ. મેં એવા ઘણા ઉદાહરણ જોયા છે જ્યાં પરિવારમાં ટ્રેડિશનલ ખાવાનું જ બાળકોને મોડર્ન રંગરૂપમાં બનાવીને આપવામાં આવે છે. તો એનાથી બાળકોમાં પણ એને લઈને એક સ્વાભાવિક આકર્ષણ પેદા થાય છે. ખેર, આ મારા સિલેબસની બહારનો વિષય છે, પણ બની શકે કદાચ મારી કોઈ વાતો કામ આવી જાય તમારા. દિવ્યંકા નમસ્કાર. દિવ્યંકા, શું ભણો છો? જી સર, હું કોમર્સની સ્ટુડન્ટ છું. અને પુષ્કરના જ રહેવાસી છો? જી સર. તો પુષ્કરની કોઈ પવિત્ર વસ્તુનું મને વર્ણન કરશો? શું છે પુષ્કરની વિશેષતા? પુષ્કરમાં એકમાત્ર બ્રહ્મા મંદિર છે. હા. અને જે પુષ્કર રાજ છે એ 68 તીર્થોના ગુરુ છે. અચ્છા, બ્રહ્માનો શું રોલ રહ્યો છે? જી, એમણે પૃથ્વીને ક્રિએટ કરી છે. અચ્છા અચ્છા, જણાવો દિવ્યંકા, શું સવાલ હતો તમારા મનમાં? સર, મારા કેટલાક મિત્રો એવા છે જેમની મેમરી એવરેજ છે. એ કોઈ પણ વિષયને ગમે તેટલો વાંચી લે, એ પરીક્ષામાં એને યાદ નથી રાખી શકતા. સર, તેઓ એવું શું કરે કે એ આ વિષયને યાદ રાખી શકે? અચ્છા,
તમારે મેમરીની જડીબુટ્ટી જોઈએ છે. જી સર. જુઓ દિવ્યંકા, તમે સૌથી પહેલા તમારી ડિક્શનરીમાંથી આ શબ્દને ડિલીટ કરી દો. તમે એવું વિચારો જ નહીં કે તમારી પાસે યાદ કરવાની શક્તિ નથી. તમે જો પોતાને લગતી કેટલીક ઘટનાઓ જોશો તો તમને ખબર પડશે કે વાસ્તવમાં તમને ઘણી બધી ચીજો યાદ રહે છે, જેમ કે તમારી મધર ટંગ. શું મધર ટંગ તમને કોઈએ બહુ ગ્રામરની સાથે ભણાવી હતી, શીખવી હતી? ના સર. તમને આવડી ગઈ? શું શાળામાં તમે શીખ્યા કે પુસ્તકમાંથી, ક્યાંયથી? જી નહીં. હા, આ બધું સાંભળીને શીખ્યા. તો આ એ જ ચીજો છે. જરા વિચારો કે તમને જે પસંદ છે, શું એ ચીજોને યાદ રાખવા માટે તમે ક્યારેય કોશિશ કરી હતી? એ વાતો જેની સાથે તમે સંપૂર્ણ જોડાઈ ગયા છો, મગ્ન થઈ ગયા છો, એ વાતો જે તમારો હિસ્સો બની ગઈ છે, તમારા વિચાર પ્રવાહનો હિસ્સો બની ગઈ છે, તેને તમે કદી નથી ભૂલતા. બીજા શબ્દોમાં કહું તો આ મેમરાઇઝ નથી, એકચ્યુઅલી આ ઇન્ટરનલાઇઝ છે. અને ઇન્ટરનલાઇઝ કરવું એ જ એનો એક સારો રસ્તો છે. અને તેથી તમારે યાદ કરવા પર ભાર મૂકવાને બદલે તમારે તેને જીવવાની કોશિશ કરવી જોઈએ. સહજતા, સરળતા, સમગ્રતાની સાથે તમારી પાસે પણ એ જ બધી શક્તિઓ છે જે કોઈ અત્યંત ટેલેન્ટેડ વ્યક્તિ પાસે હોય છે. વિચારો, પોતાના ભાઈ કે બહેન સાથે જો તમારો ઝઘડો થયો છે તો એ તમને એકદમ યાદ રહે છે, તમે તેને ભૂલતા નથી, ત્યાં સુધી કે તમને એ પણ યાદ રહેતું હશે કે એ સમયે તમે તમારા ભાઈ બહેને કેવા કપડાં પહેર્યા હતા, તમે ઊભા ઊભા ઝઘડી રહ્યા હતા કે દોડતા દોડતા ઝઘડતા હતા. બધું યાદ રહેશે, એક એક વાક્ય યાદ રહેશે. જી સર. એટલે કે એનો એક અર્થ એ થયો કે તમે એમાં ફૂલી ઇન્વોલ્વડ હતા, તમે એ ક્ષણને પૂર્ણ રીતે જીવી રહ્યા હતા. સ્પષ્ટ છે કે ચીજો યાદ રહે, પ્રોપરલી રિકોલ કરી શકો, તે માટે તમે જે ક્ષણમાં છો તે જ ક્ષણમાં રહેવું અને તેમાં સંપૂર્ણપણે ઇન્વોલ્વ રહેવું ખૂબ જરૂરી છે. એટલે કે આપણે ભણી રહ્યા છીએ, પુસ્તક હાથમાં છે અને મન છે રમતના મેદાનમાં, સહેલીઓની સાથે, મિત્રોની સાથે, પછી તો મામલો ગરબડ થઈ જાય. આગળ જતા તમારામાંથી કોઈ વિદ્યાર્થી જો સાયકોલોજી ભણશે તો તેમાં મેમરી બાય એસોસિએશનનો કન્સેપ્ટ વિસ્તૃત રીતે સમજાવાશે. તમે યાદ કરો કે શાળામાં સવારે એસેમ્બલીમાં રાષ્ટ્રગાન થાય છે. હવે જનગણમન બધા ગાય છે, પરંતુ શું તમે ક્યારે જનગણમન ગાતી વખતે તમે એ રાષ્ટ્રગાનની સાથે દેશમાં ટ્રાવેલ કર્યું છે ખરું? તમે એની સાથે જે શબ્દો આવે છે એ શબ્દોની સાથે પોતાની જાતને વિઝ્યુલાઇઝ કરી શક્યા કે નહીં? પંજાબને, ગુજરાતને, મહારાષ્ટ્રને, બંગાળને મનોમન રાષ્ટ્રગાન ગાતી વખતે ટ્રાવેલ કર્યું કે નહીં? તમને એકદમ યાદ આવવાનું શરૂ થઈ જશે. મનમાં જ વિઝ્યુલાઇઝ કરશો તો તમને સારી રીતે યાદ રહેશે. એનાથી એક ફાયદો બીજો થશે, તમે આ દેશની સાથે પણ એકાકાર થવા લાગશો. એટલે ઇન્વોલ્વ, ઇન્ટરનલાઇઝ, એસોસિએટ અને વિઝ્યુલાઇઝ. મેમરીને શાર્પ કરવા માટે આ ફોર્મ્યુલા પર તમે ચાલી શકો છો. હું તમને એક વધુ ઉદાહરણ આપું છું. તમારી પાસે નોટબુક્સ હોય છે,
જુદા જુદા વિષયોના પુસ્તકો હોય છે. તમે જ્યારે પણ ઘરેથી નીકળો એ નક્કી કરીને નીકળો કે બેગમાં આ નંબર પર આ વિષયની નોટબુક હશે અને આ નંબર પર આ વિષયની નોટબુક હશે. ચોથા નંબર પર હોઈ શકે છે, ત્રીજા પર હોઈ શકે છે, અને તમે જો ત્રણ નંબર પર હિસ્ટ્રીનું પુસ્તક રાખ્યું હોય, પાંચ નંબર પર ભૂગોળનું પુસ્તક રાખ્યું હોય, તો જ્યારે પણ તમે હિસ્ટ્રીનું પુસ્તક કાઢવા જશો તો બિલકુલ આંખ બંધ કરીને ત્રણ નંબરનું પુસ્તક કાઢો છો. તમે જોજો તમારું કોન્ફિડન્સ લેવલ કેટલું વધી જાય છે. ચાલો, મને ગમ્યું તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો, અને હું જી રાજસ્થાનના લોકોને પણ અને પુષ્કરની પવિત્ર ભૂમિને પણ આજે અહીંથી નમન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે જી. નમસ્કાર સર. હા, જણાવો. મારો પ્રશ્ન એ છે કે અમે જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ યાદ કરીએ છીએ તો તે અમને સારી રીતે યાદ રહી જાય છે, પણ જ્યારે અમે સ્કૂલમાં લખવાનું શરૂ કરીએ છીએ તો ક્વેશ્ચન પેપરને જોઈને જ અમે અચાનક જ બધું ભૂલી જઈએ છીએ. સર, કૃપા કરીને એ જણાવો કે આવું શા માટે થાય છે. થેન્ક યુ. અચ્છા, આપનું શુભ નામ શું? સુહાન સહેગલ. અચ્છા, સહેગલજી આપ ભણો છો ક્યાં? એલકોન ઇન્ટરનેશનલ સ્કૂલ. અચ્છા, આ સવાલ અગાઉ કોઈને પૂછો છે? નહીં સર. નથી પૂછો? મમ્મી પપ્પાને પૂછો? ના સર. ટીચરને પૂછો? ના સર. લો, બહુ કમાલના છો તમે, હું જ મળ્યો તમને. પરંતુ તમારો પ્રશ્ન હું માનું છું કે મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં હોય છે. હું પણ તમારી જેમ ભણતો હતો ને ત્યારે મારા મનમાં પણ આ જ વાત રહેતી હતી. ખબર નહીં કેમ યાદ નથી આવતું. જુઓ, પરીક્ષા હોલમાં જતી વખતે તમારે પોતાનું મન બિલકુલ શાંત રાખીને જવું જોઈએ. હું અત્યારે ટીવી સ્ક્રીન પર તમને જોઈ રહ્યો છું. આટલો શાંત આપનો ચહેરો છે, આટલા વિશ્વાસની સાથે તમે બેઠા છો, સ્મિત પણ કરો છો. આ જે સ્થિતિ છે ને, એક્ઝામિનેશનમાં જાઓ ને ત્યારે પણ આવી જ રાખો. તમે ક્યારેય નહીં ભૂલો. આપનું મન અશાંત રહેશે, ચિંતામાં રહેશે, તમે ગભરાયેલા રહેશો, તો એ વાતની શક્યતા ઘણી વધારે હશે કે જેવા તમે ક્વેશ્ચન પેપર જોશો થોડી વાર માટે બધું ભૂલી જશો. તેનો સૌથી સારો ઉપાય એ જ છે કે તમારે તમારું બધું ટેન્શન પરીક્ષા હોલની બહાર છોડીને આવવું જોઈએ. અને તમારે એ પણ વિચારવું જોઈએ કે જેટલી તૈયારી તમારે કરવાની હતી તે તમે કરી લીધી છે. હવે તમારું ફોકસ પ્રશ્નોના યોગ્ય જવાબ આપવા પર હોવું જોઈએ. તમે એ વાતથી પણ ના ગભરાશો કે કંઈક નવું આવી જશે તો શું થશે. કંઈક એવું આવી ગયું જે તમે ભણ્યા જ નથી તો શું થશે. અને હું બધાને કહીશ, પરીક્ષાના તણાવને ઓછો કરવા માટે વગર ટેન્શન લીધે પરીક્ષા આપવા માટે ઘણી બધી એક્ટિવિટીઝ, ઘણા બધા ઉપાય તમને એક્ઝામ વોરિયર બુકમાં આપેલા છે. અને હજુ પણ એક્ઝામ વોરિયર બુકમાં મેં એક નવું એડિશન, આ મને કોરોનામાં થોડો સમય મળી ગયો તો મેં એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ પણ કર્યું છે, થોડું એડિશન પણ કર્યું છે. આ વખતે એમાં બાળકો માટે જ મંત્રો નથી, પરંતુ મેં પેરેન્ટ્સ માટે પણ ઘણું લખ્યું છે. ઘણી બધી એક્ટિવિટીઝ નમો એપ પર પણ આપેલી છે. તમે એમાં પાર્ટિસિપેટ કરીને પોતાના મિત્રોની સાથે શેર પણ કરી શકો છો. અને મને વિશ્વાસ છે, થોડો પ્રયાસ કરો, મનમાંથી આ નીકળી જશે અને તમને ચોક્કસ ફાયદો થશે. અને આપના મિત્રો અને હું તમારી પાસે અપેક્ષા રાખીશું કે તમને જ્યારે પણ ફાયદો થાય મને લખીને જણાવો. એક્ઝામ વોરિયર વાંચીને મને પત્ર લખો. લખશો ને? જી સર. વાહ, શાબાશ. થેન્ક યુ સર, ધન્યવાદ. નમસ્તે જી. મારું નામ ધારવી બોપટ છે. હું ગુજરાત અમદાવાદની ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના સંસ્કારધામની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીની છું. શ્રીમાન, આ કોરોના કાળમાં ઉદ્યોગ, વેપાર, સર સરકારને પણ તકલીફ પડી હશે, પરંતુ શું તમે વિચાર્યું છે
કે વિદ્યાર્થીઓને કેવી તકલીફો પડી? સર, આ સંકટને હું પોતાના જીવનમાં કયા રૂપે યાદ રાખું? એવું લાગે છે કે અમારું વિદ્યાર્થીઓનું એક વર્ષ વ્યર્થ ગયું હોય. મારી જગ્યાએ તમે હોત તો શું કરત? આપનું માર્ગદર્શન અમને દિશા આપશે. ધન્યવાદ. ધારવી, આપને નાનો ભાઈ છે? મોટા ભાઈ, નાના ભાઈ કોઈ છે ઘરમાં? સર, નાની બેન છે. હા, નાની બેન છે. નાની બેન છે. અચ્છા, નાની બેન ને આવી રીતે જ વઢો છો જેવી રીતે અત્યારે કહેતા હતા? ના સર. હે, આવી રીતે આંખો ખોલીને બોલી રહ્યા હતા? અચ્છા, સાબરમતી આશ્રમ પહેલા આવ્યા હતા કે આજે પહેલી વાર આવ્યા છો? સર, પહેલી વાર આવી છું આજે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? કેટલા વર્ષથી અમદાવાદમાં રહો છો? 6 વર્ષથી સર. અચ્છા, તો 6 વર્ષથી રહો છો, અને તમને ક્યારે એવું ના લાગ્યું કે ભારતની આઝાદીનું આટલું મહત્વપૂર્ણ સ્થાન, ત્યાં ક્યારેક જવું જોઈએ? આજે તો સવારથી આવી ગયા છો તમે લોકો. જી સર, બિલકુલ. તો તમે જોયું બધું? બધી ચીજો જોઈ? હા, જોઈ. મનને શાંતિનો અનુભવ થયો? હા સર, બહુ શાંતિનો અનુભવ થયો. જુઓ, જઈને તમારા સંસ્કારધામના મિત્રોને પણ કહો કે સાબરમતી આશ્રમ જવું જોઈએ, અને પોતાના પરિવાર અને મિત્રોને પણ કહો કે સાબરમતી આશ્રમ જવું જોઈએ અને ત્યાંની શાંતિનો અનુભવ કરવો જોઈએ. અમુક ક્ષણ મૌન, અમુક ક્ષણ મૌન ત્યાં બેસવું જોઈએ. કરશો? હા સર. અચ્છા, હવે ચાલો તમારા પ્રશ્ન પર આવું છું. હું તો એકદમ ધારવીને ઉપદેશ આપવા લાગ્યો હતો. જુઓ, તમારી વાત એકદમ સાચી છે. જ્યાં સુધી કોરોનાનો પ્રશ્ન છે, હું તો એને એ રીતે જોઉં છું કે જે ભૂલ આપે નથી કરી તેનું નુકસાન તમારે સહન કરવું પડ્યું. આ તમારા માટે જીવનની એક શીખ છે કે ઘણીવાર જીવનમાં ઘણું બધું અચાનક થાય છે, અકલ્પનીય થાય છે, અને આ ઘટનાઓ પર તમારું કોઈ નિયંત્રણ નથી હોતું. કોરોનામાં પણ આપણે કહી શકીએ છીએ કે બાળકોને, યુવાનોને જે નુકસાન થયું છે એ ઘણું વધારે છે. બાળપણ માટે તો એક વર્ષનું નુકસાન એટલે મોટી ઇમારતના પાયામાં એક ખાલીપા જેવું હોય છે. આ ખામીને ભરવી આસાન નથી. સ્કૂલ એજ એટલે હસવું, રમવું, માટીમાં રમવું, માટી ઉછાળવી, ગરમી, ઠંડી, વરસાદ, દરેક ચીજનો આનંદ, મિત્રોની સાથે, વર્ગખંડમાં, શિક્ષકોની સાથે ગપ્પા મારવા, વાતો કરવી, ઘરની નાનકડી ઘટના એ ચારે કોર બધાને કહી દેવી, એની સાથે આ બધું જીવનની વિકાસ યાત્રા માટે ખૂબ અનિવાર્ય હોય છે. આ બધી બાબતોમાંથી તમે સહજ રીતે કેટલું બધું શીખી શકો છો. તમને પણ લાગતું હશે કોરોના કાળ પહેલાનો સમય તમે યાદ કરતા હશો તો વિચારતા હશો કે કેટલું બધું મિસ કર્યું છે. પરંતુ કોરોના કાળમાં જો ઘણું બધું ગુમાવ્યું છે તો ઘણું બધું મેળવ્યું પણ છે. કોરોનાનો સૌથી પહેલો પાઠ તો એ છે કે તમે જે ચીજને, જે જે લોકોને મિસ કર્યા એમની તમારા જીવનમાં કેટલી મોટી ભૂમિકા છે એ આ કોરોના કાળમાં વધારે ખબર પડી. તમને એ વાતનો અનુભવ થયો કે કોઈને પણ ફોર ગ્રાન્ટેડ ન લેવા જોઈએ. રમત ગમત હોય, શાળામાં ફિઝિકલ ક્લાસીસ હોય, કે પછી તમારા ઘરની નજીક શાકભાજી વેચવા વાળા, કપડાં પ્રેસ કરવા વાળા, નજીકની બજારના દુકાનદાર, જે લોકોને, જે વાતોને તમે રૂટીન સમજતા હતા તેમને જ્યારે મિસ કરો છો ત્યારે બધાનું મહત્વ આપણને સૌને અનુભવાય છે, તમને પણ ખબર પડી છે. તેથી આ દિશામાં તમારે સતત જાગૃત રહેવું જોઈએ અને લાઈફ લોંગ
આ લેસનને યાદ રાખવા જોઈએ. કોરોના પછી પણ આ ચીજોની ઉપેક્ષા ન કરવી જોઈએ. સાથે સાથે તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે જીવનને ખરા અર્થમાં જીવવા માટે કેટલી ઓછી વસ્તુઓની જરૂર હોય છે. બીજું, આ એક વર્ષમાં તમને ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા તમને પોતાની અંદર દ્રષ્ટિ નાખવાની, પોતાને ઓળખવાની એક તક પણ મળી હશે. કોરોના કાળમાં એક વાત એ થઈ છે કે આપણે આપણા પરિવારમાં એકબીજાને વધુ નજીકથી સમજ્યા છીએ. કોરોનાએ સોશિયલ ડિસ્ટન્સિંગને માટે મજબૂર કર્યા, પરંતુ પરિવારોમાં ઇમોશનલ બોન્ડિંગને પણ એણે મજબૂત કર્યું છે. કોરોના કાળે એ પણ દર્શાવ્યું છે કે એક સંયુક્ત પરિવારની શક્તિ શું હોય છે. ઘરના બાળકોના જીવન નિર્માણમાં તેમની શી ભૂમિકા હોય છે. હું ઈચ્છીશ કે સોશિયલ સાયન્સના લોકો આપણી યુનિવર્સિટીઝ આના પર રિસર્ચ કરે, કોરોના કાળની ફેમિલી લાઈફ પર સ્ટડી કરે. આ સંકટનો સામનો કરવા માટે સંયુક્ત પરિવારે કઈ રીતે તાકાત આપી તેની છણાવટ કરે. કોરોના આવ્યા પછી આજે આયુર્વેદિક ઉકાળા, પૌષ્ટિક ભોજન, સાફ સફાઈ, ઇમ્યુનિટી એવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આપણું સૌનું ધ્યાન ગયું છે. આ બધા માટે લોકોએ જે જે કર્યું એ જો પહેલેથી કરતા રહ્યા હોત તો કદાચ પરેશાની આના કરતા પણ ઓછી હોત. પરંતુ સારું છે, હવે આ પરિવર્તનને લોકોએ પોતાના જીવનમાં સામેલ કરી લીધું છે. અને એટલે હું એ જ કહીશ કે બહુ જ મોટી વાત છે કે પરિવારના બાળકો આવા ગંભીર મામલે વિચારી રહ્યા છે, વાત કરી રહ્યા છે. ધન્યવાદ બેટા, ધન્યવાદ. નમસ્કાર માનનીય વડાપ્રધાન મહોદય, બધા આસામવાસીઓ તરફથી હું આપને અભિનંદન પાઠવું છું. માનનીય પ્રધાનમંત્રી મહોદય, હું ક્રિસ્તી સૈકિયા, કેન્દ્રીય વિદ્યાલય આઈઆઈટી ગુવાહાટી, 10મા ધોરણની વિદ્યાર્થીની છું અને સમગ્ર આસામવાસીઓ તરફથી આપને પ્રણામ. સર, નવી પેઢીના એક બાળક તરીકે અમે અમારા પેરેન્ટ્સ અને અમારા વચ્ચેના જનરેશન ગેપને હંમેશા ઓછું કરવા માંગીએ છીએ. પ્રાઇમ મિનિસ્ટર સર, અમે આ કઈ રીતે કરી શકીએ? કૃપયા આપે માર્ગદર્શન આપો. શું નામ કહ્યું બેટા? સર, ક્રિસ્ટી સૈકિયા. ચલો, તમારો પ્રશ્ન તો ખૂબ સારો છે. એક વિદ્યાર્થી તરીકે તમે જે સવાલ પૂછ્યો છે તે બદલ હું આપની ખૂબ સરાહના કરું છું. એ બતાવે છે કે તમે આ મુદ્દાને લઈને કેટલા સંવેદનશીલ છો. તમે ન માત્ર આ વિષયને સમજો છો, પણ બે પેઢીઓની વચ્ચે જનરેશન ગેપ ઘટે તે માટે પણ પ્રયાસ કરો છો. પરંતુ મારે પેરેન્ટ્સ સાથે આ વિષય પર વાત કરવી છે. એક વાત જે પેરેન્ટ્સે ડિસાઈડ કરવાની છે કે શું તેઓ વૃદ્ધાવસ્થા તરફ જવા માંગે છે કે પછી પોતાની ઉંમર ઘટાડવા માંગે છે. અને તમે પણ બેટા પોતાના મમ્મી પપ્પાને આ સવાલ જરૂર પૂછજો. જો પેરેન્ટ્સ વૃદ્ધાવસ્થા તરફ જવા માંગતા હોય તો બેશક પોતાના બાળકો સાથે ડિસ્ટન્સ બનાવી લે, ગેપ વધારતા રહે. જો તમારે નવજીવનની તરફ આગળ વધવું હોય, પોતાની ઉંમર ઘટાડવી હોય, યુવાન બની રહેવું હોય, તો તમે પોતાના બાળકો સાથેનો ગેપ ઓછો કરો, ક્લોઝનેસ વધારો. એમાં તમને ફાયદો છે. તમે યાદ કરો, જ્યારે તમારું બાળક 1 વર્ષની ઉંમરનું હતું ત્યારે તમે તેની સાથે કેવી રીતે વાત કરતા હતા? ત્યારે તમે એને હસાવવા માટે
કેવા કેવા અવાજ કાઢતા હતા. તમે તમારા ચહેરાના જાત જાતના એક્સપ્રેશન્સ બનાવીને કેવી રીતે એનાથી વાત કરતા હતા. આવું કરતી વખતે શું ક્યારે તમે વિચાર્યું હતું કે કોઈ જોશે તો શું કહેશે? તમે ક્યારે વિચાર્યું કે લોકો તમને આમ કરતા જોશે તો કહેશે કે કેવો ચહેરો બનાવે છે, કેવો અવાજ કાઢે છે? શું ક્યારે એ સમયે તમે એ વિચાર્યું કે તમારા બાળકના મનમાં શું ચાલતું હશે? તમને તે સમયે આનંદ મળ્યો તેથી તમે એ કર્યું. તમે કોઈની પરવા ના કરી, એટલે કે તમે બધું છોડીને સ્વયં એક બાળક બની ગયા. બાળકોની સાથે રમવા માટે તમે જાતે રમકડું બની ગયા અને બાળકોના રમકડા સાથે પણ એટલા જ આનંદથી રમ્યા. તમે યાદ કરો, ક્યારેક તમે ઘોડો બન્યા હશો, ક્યારેક બાળકને પીઠ પર બેસાડીને ચાલ્યા હશો, ક્યારેક ખભા પર બેસાડીને આખા ઘરમાં ઘૂમ્યા હશો, ક્યારેક ચાર પગ પર ચાલ્યા હશો. બાળક રડે તેને છાનું રાખવા માટે તમે પણ ખોટું ખોટું રડ્યા હશો. ત્યારે તમને કોઈ ફરક નહોતો પડતો કે જોવાવાળા શું કહેશે, ઘરના બાકીના લોકો શું કહેશે, સમાજ શું કહેશે, મિત્રો શું કહેશે. કંઈ નહોતું વિચાર્યું. શું વિચાર્યું હતું? તમે એનો આનંદ ઉઠાવતા હતા. અને આવું બાળક 5-6 વર્ષનું થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. જેવું બાળક થોડું મોટું થાય કે એક સ્તરે મેન્ટાલિટી એવી આવી જાય છે કે માં બાપ બાળકને ડોમિનેટ કરવા માંગે છે, બાળકને દરેક ચીજ શીખવવા માંગે છે. અચાનક જેઓ મિત્ર હતા તેઓ મિત્ર રહેવાને બદલે બાળકના ઇન્સ્ટ્રક્ટર બની જાય છે અને ક્યારેક ક્યારેક તો ઇન્સ્પેક્ટર પણ બની જાય છે. સાથીઓ, બાળક જ્યારે બહારની દુનિયામાં પગ મૂકે છે તો ઘણી બધી વાતોને ઓબ્ઝર્વ કરે છે. ઘરમાં જે જોયું હતું એથી કંઈ વધુ, કંઈ અલગ, કંઈ નવું એ જોવા લાગે છે. એ સમયે તમારી જાગૃત જવાબદારી છે કે એ નવા વાતાવરણમાં આપનું બાળક વધુ ને વધુ વિકસે. અને એનો ઉત્તમ રસ્તો છે કે તમે તેના મન સાથે જોડાઓ, તેના મન મુજબ જ કરો અને તેની દરેક વાતને ઇમોશનલી અટેચ થઈને સાંભળો. એવું નહીં કે ફોન કરો ને તે બોલી રહ્યો છે, એવું ના હોવું જોઈએ. બિલકુલ એની સાથે જોડાઓ. તમને જે પસંદ ન હોય તેવું કામ તમારા બાળકે કર્યું હોય તો તેને વર્ષો નહીં, ખીજાઓ નહીં, માત્ર સાંભળતા રહો. સાંભળતી વખતે તેને લાગવું જોઈએ કે તમે એને કેટલો પ્રેમ કરો છો. હા, પરંતુ જે ચીજ યોગ્ય ના હોય તેને મનમાં રજીસ્ટર કરીને રાખો. અને આ ગ્રોઈંગ એજના બાળકો માટે કરવું અત્યંત જરૂરી હોય છે. તમે જેટલું શક્ય હોય એટલું તેની વાત સાંભળો, તેની વાત સમજો. તમે ઇન્સ્ટ્રક્ટર બનીને તેને સવાર સાંજ શું કરવાનું છે એ ના સમજાવો. વારંવાર એ ના પૂછો કે મેં આમ કહ્યું હતું, શું શું કર્યું. માત્ર પોતાની આંખો ખુલ્લી રાખો, કાન ખુલ્લા રાખો, તેના પર ધ્યાન આપો. તેમાં સુધાર અંગે જે વાતો તમે રજીસ્ટર કરી છે, જે તમને ઠીક નથી લાગી તેને ઠીક કરવા માટે પૂરતો વિચાર કરીને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરો જેથી એને પોતાને લાગે કે એ શું ભૂલ કરી રહ્યો છે. જ્યારે મા બાપ બાળકો સાથે સમાન ઉંમરનો વ્યવહાર કરે છે ત્યારે કોઈ ઇશ્યુ પેદા નથી થતા. જેમ કે બાળક કોઈ નવું ગીત સાંભળી રહ્યો છે, કોઈ નવું મ્યુઝિક સાંભળીને આનંદ લઈ રહ્યો છે, તો તમે પણ તેની સાથે આનંદમાં સામેલ થવાની કોશિશ કરો. એને એમ ના કહો કે 30 વર્ષ પહેલા અમારા જમાનામાં આવા ગીતો હતા, અમે એ ગીત વગાડીશું. ના, એમ ના કહો. એને જે ગીતો પસંદ હોય એની સાથે જોડાઓ, આનંદ લો ને. એ સમજવાનો પ્રયાસ તો કરો કે આખરે આ ગીતમાં એવું શું છે કે તમારું બાળક એને પસંદ કરે છે. પરંતુ થાય છે એવું
કે આપણે જોઈએ છીએ કે બરાબર તે સમયે કેટલાક મા બાપ એવું કહેવા લાગે છે કે આ કેવું બેકાર ગીત સાંભળે છે, અસલી સંગીત તો અમારા જમાનામાં હતું, હવે તો જે બને છે એ માત્ર ઘોંઘાટ હોય છે. થાય છે એવું કે બાળક તમારી પાસે આવીને તમને કોઈ વાત સંભળાવે છે, તે કહે છે કે આજે સ્કૂલમાં અમે આવું કર્યું હતું, તો ક્યાંક તમે તમારી જ વાર્તા લઈને નથી બેસી જતા ને? અરે આ તો એવું શું છે, આમાં શું નવું છે, આ તો આવું જ છે. પોતાના બાળકોની સાથે તેની જનરેશનની વાતોમાં એટલો જ રસ દર્શાવો, તમે તેના આનંદમાં સામેલ થશો તો તમને જોવા મળશે કે જનરેશન ગેપ કેવી રીતે ખતમ થાય છે, અને કદાચ તમે જે વાત તેને કહેવા માંગો છો તે તેની સમજમાં પણ ન આવે. તેથી જનરેશન ગેપને ઘટાડવા માટે બાળકો અને વડીલોએ એકબીજાને સમજવા પડશે, ખુલ્લા મને વાતચીત કરવી પડશે, ખુલીને વાતો કરવી પડશે, સમજવું પડશે, સાંભળવું પડશે, અને કદાચ પોતાની જાતને બદલવાની તૈયારી પણ રાખવી પડશે. ચલો, આસામમાંથી મને આટલો સરસ સવાલ મળ્યો, મેં થોડો લાંબો જવાબ આપી દીધો, પરંતુ મને સારું લાગ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. ધન્યવાદ સર. નમસ્તે સર. નમસ્તે. હું શ્રેયાન રોય 10મા ધોરણમાં છું. હું બરાકપુર કોલકાતાની સેન્ટ્રલ મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. સર, મને પરીક્ષા કરતાં પણ પરીક્ષા પછી જે થાય છે તેની વધારે બીક લાગે છે. જો પરીક્ષાનું પરિણામ સારું નહીં આવે તો શું થશે? શું પરીક્ષામાં ફેલ થવું એ આપણી લાઈફમાં પણ ફેલ થવા જેવું છે? અરે યાર, આવું કેમ વિચારો છો? હે, જો તમે એક્ઝામ વોરિયર પુસ્તક વાંચતા તો આ બધા સવાલોના જવાબ તમે જાતે જ લોકોને આપી દેતા. પરંતુ આપનો સવાલ મહત્વપૂર્ણ છે, અને કદાચ આવા સવાલો વારંવાર ઉઠે પણ છે અને વારંવાર જવાબ પણ આપવા પડે છે. એકવાર કહેવાથી વાત પૂરી નથી થવાની, અને હું આ વાત ખુલ્લા મને કહેવા માંગુ છું કે કમનસીબે શિક્ષણના ક્ષેત્રમાં અને પારિવારિક જીવનમાં વિચારવાનું ક્ષેત્ર એટલું સંકોચાઈ ગયું છે. પરીક્ષામાં તમને જે માર્ક્સ મળ્યા તે તમારી લાયકાતનો માપદંડ ન હોઈ શકે. ભારત જ નહીં, દુનિયાભરમાં તમે એવા ઘણા સફળ લોકોને જોશો જેમને ક્લાસમાં ભલે ઊંચા ગુણ ન મળ્યા હોય, પરંતુ આજે તેઓ પોતાના ફિલ્ડમાં સર્વશ્રેષ્ઠ છે. આ પરીક્ષા માત્ર એક પડાવ છે. આ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવવાનો મતલબ એ નથી થતો કે તમારા જીવનમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. હા, ભવિષ્યમાં તમારે જે એક ચીજથી ખાસ બચીને રહેવાનું છે તેના વિશે હું તમને જરૂર જણાવીશ. એક આ નવી જાતની કુરીતિ આવી રહી છે સમાજમાં, જેને આપણે ડેસ્ટિનેશન ફીવર કહી શકીએ છીએ. એટલે બીજી વ્યક્તિ કોઈ અલગ ડેસ્ટિનેશન પર છે તો એને જોઈને પોતાની ડેસ્ટિનેશન નક્કી કરવી. તમારા કોઈ સ્વજન ક્યાંક જઈને સફળ થયા, તમને લાગે છે ત્યાં જઈને તમે પણ સફળ થઈ જશો. કોઈ અસફળ થયું તો તમને લાગશે કે આપણે પણ એ ફિલ્ડમાં જઈશું તો અસફળ થઈશું. આપણને લાગે છે કે એ સ્ટુડન્ટ આ દિશામાં ગયો, આ ક્ષેત્રમાં ગયો, આ બન્યો, આ ક્ષેત્રમાં એણે આ નામના મેળવી, તો આપણે પણ એવું જ કરીશું, ત્યારે જ આપણું જીવન સફળ થશે. આ વિચાર યોગ્ય નથી મિત્રો. આવા વિચારોને કારણે જ ઘણા સ્ટુડન્ટ્સ આટલા તણાવ હેઠળ જીવી રહ્યા છે. તમે જે ભણો છો તે તમારા જીવનની સફળતા અને નિષ્ફળતાનો માપદંડ માત્ર એ જ ન હોઈ શકે. તમે જીવનમાં જે કરશો તે તમારી સફળતા અને નિષ્ફળતા નક્કી કરશે. તમે લોકોના પ્રેશર, સોસાયટીનું પ્રેશર,
માતા પિતાનું પ્રેશર, આ બધામાંથી બહાર આવો. આપણે પોટેન્શિયલને જાણવા માટે મેદાનમાં કૂદવું જ પડે છે. મને લાગે છે કે તમને તમારો જવાબ મળી ગયો હશે. દોસ્તો, મને ખૂબ સારું લાગ્યું આપ સૌની સાથે વર્ચ્યુઅલી મળવાની મને તક મળી. હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ખરેખર મને ખૂબ મજા આવી. તમારા સૌની સાથે વાત કરવી એ મારા માટે પણ એક ઉમંગથી ઓછું નથી, આનંદથી ઓછું નથી. મને લાગે છે કે તમને સૌને પણ જરૂર આમાંથી કોઈને કોઈ વાત ઉપયોગી થશે. જરૂરી નથી કે મેં જે કહ્યું છે તે મુજબ જ કરવું. વિચારો, પોતાની રીતે વિચારો. સાથીઓ, આજે હું તમને એક મોટી એક્ઝામ માટે તૈયાર કરવા માંગુ છું. આ મોટી એક્ઝામ છે જેમાં આપણે 100% માર્ક લઈને પાસ થવાનું જ છે. આ છે આપણા ભારતને આત્મનિર્ભર બનાવવું. આ છે વોકલ ફોર લોકલ, એને જીવન મંત્ર બનાવો. મારો એક આગ્રહ છે, જ્યારે તમારી બોર્ડ પરીક્ષાઓ પૂરી થઈ જાય ત્યારે પરિવારના લોકોની સાથે મળીને એક લિસ્ટ બનાવો. સવારથી રાત સુધી તમે જે ચીજોનો ઉપયોગ કરો છો તેમાંથી કેટલી ચીજો વિદેશી ધરતી પર બનેલી છે અને કેટલી ચીજોમાં ભારત માતાની માટીની સુગંધ છે, કેટલી ચીજો કોઈ દેશવાસીની મહેનતથી બની છે. આ ઉપરાંત એક્ઝામ પછી કરવા માટે એક ટાસ્ક તમને આપવા માંગુ છું. તમે સૌ જાણો છો કે આપણો દેશ આઝાદીના 75 વર્ષના ઉપક્રમે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અમૃત મહોત્સવમાં આપણા સ્વાતંત્રતા સેનાનીઓ વિશે તમે બધા લોકો જાણો, આઝાદીની લડાઈ વિશે જાણો. તેના માટે દેશે એક અભિયાન શરૂ કર્યું છે. તમારે આ અભિયાન સાથે જોડાવાનું છે. તમે તમારા રાજ્યની આઝાદીની લડાઈ સાથે સંકળાયેલી 75 ઘટનાઓ શોધી કાઢો. તે કોઈ વ્યક્તિના સંઘર્ષને લગતી હોઈ શકે, કોઈ ક્રાંતિવીરને લગતી હોઈ શકે છે. આ ઘટનાઓને તમે તમારી માતૃભાષામાં વિગતવાર લખો. એ સિવાય હિન્દી કે ઇંગ્લિશમાં લખી શકો તો પણ સારું છે. તમે આને આખા વર્ષનો પ્રોજેક્ટ બનાવો અને ડિજિટલ રીતે તેને કઈ રીતે કરવું તેને માટે તમારા શિક્ષકોનું પણ ગાઈડન્સ મેળવો. તમે તમારા શિક્ષકો સાથે વાત કરો, પોતાના પેરેન્ટ્સ સાથે, દાદા દાદી સાથે વાત કરો. તમે શું કરી શકો છો તેના પર ચર્ચા કરો. સાથીઓ, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, મેં સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે. હું જાગ્યો અને જોયું કે જીવન સેવા છે. મેં સેવા કરી અને જોયું કે સેવામાં જ આનંદ છે. તમે સ્વયં જુઓ, જ્યારે આપણી ઈચ્છાઓ, આપણા લક્ષ્ય દેશની સેવા સાથે જોડાય છે ત્યારે આપણે કરોડોના જીવન સાથે જોડાઈએ છીએ. તેથી મોટા સપના જોવાના છે, દેશ માટે વિચારવાનું છે. મને પૂરો વિશ્વાસ છે તમે આ એક્ઝામ બહુ સારા માર્ક સાથે પાસ કરશો. ત્યાર પછી જીવનમાં બહુ જ આગળ વધશો. તેથી ખૂબ ભણો, ખૂબ રમો, ખૂબ મસ્તી કરો. રિઝલ્ટ પછી મને તમારા સંદેશ પણ મોકલજો, હું રાહ જોઈશ. આ જ શુભકામનાઓ સાથે બધા જ મારા યુવા સાથીઓનો, નાના નાના દોસ્તોનો ખૂબ ખૂબ આભાર. અનેક અનેક શુભકામનાઓ.